આજનું આ સુંદર મંગલ પ્રભાત એવું બની શકે આ મૃત્યુ લોક ઉપર પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો, એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુ લોક ઉપર આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવનયાત્રા માટે આપણા સૌ વતીથી આ દિવ્ય સ્થાન ઉપરથી પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. આ દિવસોમાં હું તમારી સાથે ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં સંગીતનો આધ્યાત્મ સાથેનો સંબંધ એ વિષય ઉપર વાત કરી રહ્યો છું, એ જ વિષયમાં આગળ લઈ જાઉં છું. જ્યારે આધ્યાત્મ વિષય આવે ત્યારે સૌથી પહેલા આપણે જે જોવાનું છે આપણી અંદર એ જોવાનું છે કે આપણને ઊંડાણથી રસ સહજતાથી કઈ વાતમાં છે. બીજા કોઈને બતાવવા માટે જો રસ આપણામાં છે કે બીજા કોઈને આકર્ષવા માટે આપણે રસ બતાવીએ છીએ તો એ રસ તમને આધ્યાત્મના ઊંડાણમાં કામ નહીં આવે. આધ્યાત્મનો અર્થ છે સહજતા. તમારો સહજપણે કયા વિષયમાં રસ છે અને જ્યારે ઊંડાણથી સહજ રસ તમારી અંદર તમે ઓળખી શકો છો કે ના મારો સહજ રસ આ વિષયમાં છે તો તમે આધ્યાત્મમાં ગતિ પણ ઝડપથી કરશો. જેમ કે હું તમને મારો દાખલો આપું તો મને સંગીતમાં બહુ જ રસ હતો. ઊંડાણથી મારો સહજ રસ હતો સંગીત સાથેનો સંબંધ. તો જો જ્યારે તમે સંગીત સાથે રસ છે તમારો સંગીતમાં રસ છે, ઉદાહરણ આપવા માટે કેટલીક વસ્તુ સમજાવવા માટે, તો સંગીત છે ને એ પણ તમારો પીછો કરે છે, તમારી પાછળ પાછળ ફરે છે સંગીત. એનો એક દાખલો આપું. હું જ્યારે મેં તમને વાત કરી કે હું નાનો હતો ત્યારે મને ભગવદ્ ગીતા અને મીરા ભજન, જે રવિશંકરની ફિલ્મ હતી મીરા, એના ભજનો મને બહુ ગમતા. પછી એવું થયું કે એ ઘર મારે છોડી દેવાનું થયું, હું બીજા ઘરે ગયો રહેવા માટે. તો મને એ એટલા બધા યાદ આવે, ક્યારેક ક્યારેક તો એટલા બધા યાદ આવે મને કે ભગવદ્ ગીતા એ સાંભળવાની ઈચ્છા થાય કે મીરાના એ ભજનો યાદ આવે. તો કેવું બને છે ને હું તમને દાખલો આપું કે મને, અને ખાસ કરીને જ્યારે દિવાળીનો સમય, દિવાળી નવું વર્ષ, એને અને આ સંગીતને બહુ ઊંડો સંબંધ હતો કારણ કે એ સમયમાં હું વધારે સાંભળતો આ પ્રાર્થનાઓ અને ભગવદ્ ગીતા. તો જ્યારે એ સમય આવે મને એકદમ અંદરથી ખેંચાણ થાય આ સાંભળવા માટે. તો કેવું થાય છે કે હું જે ઘરમાં રહેતો હતો એના હું ટોયલેટમાં જાઉં છું અને એની પાછળનું ઘર હતું ને એમાં જ ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય છે ને એ શરૂ થયો ભાગવાનો, એટલે મેં ત્યાં આખું બેઠા બેઠા જ સાંભળ્યું. એ જ રીતે મીરા ભજનનું થયું કે આ જ સમયમાં એ જ ઘરની અંદર થોડા સમય પછી મને આ જ રીતે મીરા ભજન સાંભળવા મળ્યું. એટલે આ હું તમને એટલા માટે કહું છું કે જેમાં તમને સહજ રસ છે એ તમારો પોતે પોતે પીછો કરશે. પછી આવું મને જે અલગ અલગ ઘરોના મારા રોકાણ હતા એમાં પણ મને રહસ્ય ખ્યાલ આવવા માંડ્યું કે જે ઘરમાં હું જઈને રોકાતો એ ઘરમાં જે સંગીતનું કલેક્શન આવતું, એ સમય દરમિયાન જે સંગીતનો ફ્લો આવતો, જે પ્રકારનું સંગીત, એ અલગ જ જાતું હતું. જેમ કે જાણે મારા માટે જ આવી હોય કે લક્ષ્મીશંકરની કેસેટ જાણે મારે સાંભળવા માટે જ આવી હોય એવું બનતું. કારણ કે એ જ ઘરોમાં જ્યારે મેં પાછળ પછીથી જઈને જોયું તો સંગીત સ્ટાન્ડર્ડ એ જાતનું ન જોવા મળ્યું મને. તો મેં આ બરાબર માર્ક કર્યું કે જે જે જગ્યાએ હું જઈને રોકાતો કે મારે રોકાવાનું થતું ત્યાં મારા માટે જે ઉપયોગી સંગીત હતું એ પોતે પોતે જ આવી જતું.
અને ઘણીવાર જો કેવી રીતે તમારો ગીત સાથેનો સંબંધ બને છે, એના બીજા બે દાખલા આપું કે હું જ્યારે અમદાવાદ કોલેજમાં ભણતો ત્યારે હું મારા મોટાભાઈના ઘરે હતો તો એમના ઘરની પાછળ એક ઇસ્ત્રીવાળાની દુકાન હતી કે ગ્રહસ્થ ઇસ્ત્રી કરે અને સાથે સાથે એમને રેડિયો વાગ્યા જ કરતો કાંઈ ને કાંઈ ગીત વાગ્યા જ કરતો. એટલે હું ટોયલેટ કે બાથરૂમમાં હોઉં ને તો એ સાંભળ્યા જ કરતો હું કે કયું ગીત આવે છે. તો એકવાર હું કોલેજમાંથી આવીને બાથરૂમમાં હાથ પગ ધોતો હતો ને ત્યારે અચાનક રેડિયો ઉપર આ ગીત શરૂ થયું. મોકો કહાં ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં, મોકો કહાં ઢૂંઢે બંદે. આ કબીરની રચના, કબીરમાં ઉતરેલી રચના. મેં કાલે તમારી સાથે સિદ્ધ સ્તુતિની જે વાત કરી કે જે અંદરથી આવેલું છે, આત્માના પ્રાગટ્યમાંથી જેની ફલશ્રુતિ છે, એ તમે એકવાર સાંભળો એ તમને છોડે નહીં. અને મારો આ ગીત સાથેનો લગાવ, એટલે મેં ત્યાં જ ઊભું રહીને આખું ગીત સાંભળ્યું. ને ત્યારે તો એવું હતું કે આ બજારમાં કે તમે જાઓ તો કાંઈ આમ ઇઝીલી અવેલેબલ ન હતું કે તમે આમ ગીત તમે જે ગમ્યું એ તમે લઈ આવો. મને ખાલી એટલી ખબર કે આ ભૂપેન્દ્રએ ગાયેલું છે અને મેં એક જ વાર સાંભળ્યું, પણ મને એના આખા જ જેના રાગની લય છે આખી જ યાદ રહી ગઈ. ત્યાં જ ઊભા ઊભા મેં આખે આખું ગીત સાંભળ્યું. કારણ કે પછી એવું બનતું કે જ્યારે ફરીથી એ ગીત રેડિયો ઉપર આવે તો જ સાંભળવા મળે, નહીતર તો એ સાંભળવું શક્ય જ ન. તો કેટલા વર્ષો પછી એમ સમજી લો કે જ્યારે હું આ ધર્મની યાત્રામાં હું નીકળ્યો, હું બોમ્બે ગયો, ચકા બાપા અને એ લોકો મારા સંપર્કમાં આવ્યા, પછી મારા હાથમાં આ ગીત આવ્યું. કોલેજમાં મેં સાંભળેલું, ત્યારથી મને આકર્ષણ હતું. હું આ ગીત ગોતું પણ ક્યાંય ન મળે, પણ અંતે આ ગીત મને મળી જ ગયું. આ રચના મારા હાથમાં આવી જ ગઈ. તો આટલી હદે તમારો જો સહજ રસ છે સંગીતમાં કોઈ પણ વિષયમાં, તો એ તમારી પાછળ આ રીતે પીછો કરશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદિવસ એ તમારા સંપર્કમાં આવી જશે. આ રહસ્ય હું એટલા માટે ખોલું છું કારણ કે આ કાંઈ ખાલી મારી સાથે જ બને છે એવું નહીં, આ તો જગતના દરેકે દરેક જીવ સાથે બનતી ઘટના છે. હું તો ખાલી સ્પષ્ટ કરું છું અને જેમ સ્પષ્ટ થશે એમ તમારું રહસ્ય સાથેનો સંબંધ વધારે ઊંડાણમાં જશે. પછી જ્યારે આધ્યાત્મ સાથે આપણે કોઈ પણ કલાને જોડીએ ત્યારે તમારી સહજ સર્જનાત્મકતા છે, અંદરથી આવતી જે સર્જનાત્મક શક્તિ છે એ પણ બહુ અગત્યની વાત છે. કારણ કે સર્જનાત્મકતા અંદરની જે વિચાર અને ભાવની શક્તિ છે એને વિધાયાત્મક દિશામાં એ ક્રિએટિવિટી સર્જનાત્મકતા લઈ જશે. એટલે જે વિચારોનો કોલાહલ છે, ગોંગાટ છે, ભાવની અસ્તવ્યસ્ત ગતિ છે, એ જ્યારે તમારી અંદર સર્જનાત્મકતા પ્રગટ થશે, પછી કોઈ પણ અર્થમાં, જરૂરી નથી કે તમે ચિત્ર જ બનાવો કે નૃત્ય કરો કે સંગીત કરો, તમે જે કર્મ, નાનું મોટું કર્મ કરો છો, ઇવન તમે સાર વ્યવસ્થિત ચાલશો, વ્યવસ્થિત બેસશો ઉઠશો, તો પણ એ એક સર્જનાત્મકતાનો જ ભાગ છે. સર્જનાત્મક શક્તિ આ રીતે પ્રગટ થાય છે દરેક મનુષ્યમાં. હું 10મા ધોરણમાં હતો ત્યારે કેવો બનાવ બન્યો મારી સાથે કે હું જે ગામમાં હતો ત્યાં અમે 3 જ જણા હતા, જેણે એટલે મારી જ્યારે હાયર સેકન્ડરી આવી સ્કૂલમાં કે 10મા ધોરણ પછી સીધું 11મું 12મું આવે, તો એમાં મારો બીજા બેચમાં હું હતો. એટલે એ સમયે સાયન્સ ટીચર એટલા અવેલેબલ નહીં ગામડાઓમાં. એટલે ગામમાં અમને શું કહેતા સ્કૂલમાં કે તમે તમારી જવાબદારી ઉપર સાયન્સ મેથ્સ રાખો એમ. ને હું જે સ્કૂલમાં હતો એના જે સાયન્સ ટીચર હતા એ એવા ઘરેલું પ્રોબ્લેમમાં હતા કે એમણે બહુ ધ્યાન આપી ન શકતા એ અમારા ઉપર ગણિતમાં, ને એમણે છોડી દેવું પડ્યું હતું અમુક સમય. એટલે સંપૂર્ણ અમારે અમારા પગ ઉપર, અમે 3 વિદ્યાર્થીઓ હતા ને અમારે અમારી રીતે મેથ્સ કરવાનું હતું, હાયર મેથ્સ. પછી મેં એ જોઈ લીધું કે મને કોમર્સનું મેથ્સ ફાવે કે ન ફાવે, તો મને ખ્યાલ આવી ગયો કે રાતના એ મગનભાઈએ કિશોરભાઈને 2.5% લેખે
મારું તો એ કામ જ નહીં. બેંકના વ્યવહાર, ડ્રાફ્ટ, આ અમે ના, એના કરતા બીજગણિતને ભૂમિતિ સારા. પછી મારે કેવું થતું કે હું સ્કૂલનો જે મારો સમય છે એ લગભગ પ્રવૃત્તિઓના કારણે જ હું ભણ્યો, કોઈ પણ પ્રવૃત્તિઓમાં મેં ભાગ લીધો જ. એટલે આઠમા નવમામાં મારે મેથ્સમાં શું થઈ ગયું, ફેક્ટર રહી ગયા, અવયવ જેને કે ગુજરાતીમાં, અથવા તો ફેક્ટર રજિસ્ટ્રેશન કહેવાય. તો એ મારે મેં ધ્યાન ન અપાયું એટલે એ રહી ગયા આઠ ને નવમાં. અને દસમુંનું મેથ્સ છે એમાં ફેક્ટરાઇઝેશન મેઇન, આખું ગણિત જ એના ઉપર. એટલે મારે શું થાય, દસમાની અંદર પાછું દસમામાં હું બધી જ પ્રવૃત્તિમાં ભાગ લઉં. બધા શિક્ષકોને મારામાં એવો ઇન્ટરેસ્ટ કે ના તું આમાં મહેનત કરતો તને સારા ટકા આવે, પણ હું પ્રવૃત્તિમાં તો ભાગ લઉં જ. અને મેથ્સ મને ફાવે નહીં, સમજાય નહીં. એટલે મારે દસમામાં શું કરવું પડ્યું, પણ મારા માટે આ જે બનાવ હતો એ ખૂબ અગત્યનો. એની સાથે જોડાયેલી એક ઘટના કહું કે હું જ્યારે દસમામાં પહેલી વાર પરીક્ષા લેવામાં આવી ફેક્ટરાઇઝેશનની, હવે ત્યાં સુધી મારો છે ને ફર્સ્ટ જ રહેતો સ્કૂલમાં નંબર. એટલે છોકરાઓ અંદરો અંદર હરીફાઈ તો હોય જ પહેલા નંબર માટે, એટલે ફાઇનલ એક્ઝામમાં તો મારો ફર્સ્ટ જ હોય નંબર. હવે એવું થયું પરીક્ષા લેવાય, મને ફેક્ટરાઇઝેશનનું પેપર મને કાંઈ ના આવડે, ને મેં થોડું ઘણું કેમ આવડ્યું એ મને ખબર નથી. એટલે સાહેબે મને 50માંથી 2 માર્ક આપ્યા. આ ઘટના મારા જીવન માટે બહુ અગત્યની. આખી સ્કૂલ મને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, દરેક વિદ્યાર્થી આવીને મને પૂછે તને કેટલા માર્ક આવે ગણિતમાં, ને બધાને મારે કહેવાનું 50માંથી 2. એટલે પહેલો દિવસ તો જે મારો ગયો, રોવું આવે નહીં, મારું મોઢું લાલ થઈ જાય, રોવું નીકળે નહીં, છાતીમાં ડૂમો ભરાઈ જાય બેચારો દરેક જણ. પણ પછી ધીમે ધીમે નિષ્ફળતા પચાવતા પચાવતા 24 કલાકમાં ઊંઘ સરખી થઈ ગઈ. પછી બીજા દિવસે છોકરો સામેથી આવતો ને હું કહું 50માંથી 2. છોકરાઓએ જે મારી કસોટી લીધી છે પૂરેપૂરો, મને જે મારું અભિમાન હતું 10 સુધીનું, જે આમ જે પહેલો નંબર જ આવે એ જે મારું તૂટ્યું છે ત્યાં ભણવામાં, જબરજસ્ત તૂટ્યું છે. પછી એ સમય દરમિયાન મારે શું કરવું પડ્યું કે દિવાળી વેકેશન પછી, અને હું ગણું તો મારા 35 માર્કે પૂરા ન થાય SSCમાં, કારણ કે મને ફેક્ટરાઇઝેશન ફાવે નહીં, ખાલી અમુક અમુક ગણ્યા ગાંઠ્યા પ્રશ્નો ભેગા કરી કરીને મને 35 આવી જાય ને તો એ બસ. તો એમ કરી કરી કરીને મેં આખું ગણિત, આઠમાનું આખું ગણિત મેં દસમામાં કર્યું જાતે, નવમાનું આખું ગણિત મેં જાતે કર્યું, ને પછી મેં દસમાનું કર્યું. એના કારણે શું થયું કે મારો ઓરિજિનલ રસ હતો ને એ શિક્ષક બનવાનો, બહુ નાનપણથી ભણાવવું મને બહુ ગમે. ને મને એમ જ થતું નાનપણથી જ્યારે કે સાહેબ ભણાવતો હોય ને તો મને તેને આમ ન ભણાવાય, જો આ જ વિષય તમે આમ ભણાવો ને તો છોકરાઓને સરસ. નાનો હતો ને તોય મને એમ થાય કે ના ગણિત આમ ભણાવાય. અને જે ગણિત મેં સાહેબોના જોયા હતા કે ગણિત એટલા બધા સારું હોય, એટલું સારું, પણ ગણિત જ્યારે શીખવવાની વાત છે, શિક્ષકે શીખવવાની વાત છે, અમારા અમુક સાહેબો તો એ બોલે તો એટલી બધી થૂંક નીકળે મોઢામાં, એમ કરે આખો દાખલા ઉપર દાખલો, આમ આટલું બોર્ડ હોય બોર્ડમાં ઝીણું 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 ઝીણું, પોતે ગણે પોતે સમજે. ત્યારે મને એમ થાય કે ના આમ મેથ્સ ન હોવું જોઈએ. તો જ્યારે મેં દસમામાં પાસ થવા માટે આઠમાનું ગણિત જાતે કર્યું, નવમાનું ગણિત જાતે કર્યું, તો મને ગણિતમાં એક એક વસ્તુ સમજાય કે શું કામ છોકરું ગણિતમાં નિષ્ફળ જાય છે. તમને એટલે સુધી કહું કે જ્યારે હું પર્સનલ ટ્યુશન મેં શરૂ કર્યા ત્યારે હું આખી ગણિતની જો, પછી તો હું ટ્યુશનમાંથી મારો રસ આ બાજુ નીકળી ગયો કે ના હવે મારે જીવનલક્ષી જ કામ કરવું છે. પણ જ્યારે હું શિક્ષણમાં કામ કરતો હતો, પર્સનલ ટ્યુશનમાં કામ કરતો હતો, ત્યારે મને આખી ABCD ઉતરે મારામાંથી કે ગણિત જેને ભણવું છે એ જો આટલી આટલા પ્રકારની ગણતરીઓ શીખી લે કોઈ પણ ધોરણમાં તો એને આગળનું કોઈ પણ ચેપ્ટર છે એ જાતે ખોલી શકે. કારણ કે મારા છોકરાઓ સાથેના આ પ્રેક્ટિકલ વર્કિંગ, કારણ હું પોતે જ ગણિતમાં ફેલ હતો અને એમાંથી મેં ગણિત ઉપાડ્યું હતું, એટલે મને કોઈ પણ છોકરો મારી પાસે આવે મને એને ખબર પડી જાય કે આ બીજા ધોરણથી આ છોકરાનું ગણિત કાચું રહી ગયું છે કે ત્રીજા ધોરણથી આ છોકરાનું ગણિત કાચું રહી ગયું છે. એટલે ગણિતમાં એવું છે કે તમે બેઝિક સરખું કરાવી દો તે પછી પોતે આગળનું ગણિત જાતે શીખી શકે. એટલે આખે આખું રહસ્ય મારા હાથમાં આવી ગયું, જે કામ મેં મારા ઉપર જ કર્યું. પછી એમાં કેવું બને છે જો, હવે મેં જ મારી મહેનતથી ગણિતમાં જ્યારે હું પાસ થયો તો મને 58 માર્ક આવ્યા. મારે તો 35ની ધારણા હતી કે 35 બસ પાસ થઈ જાઉં તો બહુ. તો હું જે સ્કૂલમાં ગયો ત્યાં 90 અપ તો સાવ કોમન, કારણ કે બધા છોકરાઓ ટ્યુશનવાળા, ને મેં જાતે મેથ્સ કર્યું હતું
તો મને 58 તોય મને જો ત્યાં એમ નથી થતું, મને ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ના આવ્યો બાબા જેવું કે આપણે તો એમ, તો વળી પાછું મારું અભિમાન પાછું મને પ્રાપ્ત થઈ ગયું જે તોડી નાખ્યું હતું છોકરા હોય પ્રાપ્ત થઈ ગયું. બીજા બધા 90 up 98 બધા આખો ક્લાસ એવો મારી સાથે સાયન્સમાં, ને હું 58 વાળો, તોય મને એમ થાય જાણે મેં આમ મારા હાથથી જે સિક્યોર કર્યું હતું ને, એટલે મને એમ લાગે ના આ મારું પોતાનું જ છે, ને મને જરા ઇન્ફિરિયરિટી ન લાગે. જે એક વખત જે બધા મને પૂછતા હતા કે તને 50માંથી 2 જ માર, અને મને જે ધક્કો લાગતો હતો એ મારી સાથે આવા છોકરાઓ હતા તો મને કાંઈ ન થાય. હવે આ ગણિતના પેપરમાં કેવી ઘટના બને છે એ વાત ઉપર હું આવું. સંગીત લક્ષી ગણિતના પેપરમાં મને તો બસ 58માં, એટલે લગભગ મેં 60 માર્કનું લખ્યું હશે, એમાંથી 58 આવડે, એટલે મારું 1.5 કલાકમાં પેપર પૂરું થઈ ગયું. ને પછી હું બેઠો છું પેપરની અંદર, ખાલી આમ જોઉં છું મારી ભૂલો, તો મારી અંદરથી એક ગીત શરૂ થાય, પોતે પોતે સ્વર આવે, ઊંડાણથી આવે એક સ્વર આવે, મને બહુ મજા આવે. મને એમ થાય કે ના અહીંયાથી મારે ઉઠવું નથી, કારણ કે જે પરીક્ષાનું માહોલ હતું એનું વાતાવરણ ક્લાસ ટુ, કારણ કે એક તો જે હાયર મેથ્સવાળા સ્ટુડન્ટ બહુ ઓછા હોય, અને ઓછા સ્ટુડન્ટ, મોટો ક્લાસ કોલેજનો, 10માની ફાઇનલ એક્ઝામ, એટલે એનું જે વાતાવરણ હતું. પછી મને એક કોન્ફિડન્સ હતો કે ના હું ગણિતમાં 35 ઉપર, એટલે હું પાસ તો થઈ જ જઈશ, એટલે એ વિશ્વાસ. ને હું ત્યાં બેઠો તો બહુ મજાથી, અને જે આ મજા છે, મજા મીન્સ વિસ્તાર, જ્યારે તમે મજાનો અનુભવ કરો, મજા, મજાનો અર્થ છે શક્તિ ઉર્ધ્વગામીથી ત્રિનેત્ર તરફ ગઈ એનો અર્થ, કંટાળાનો અર્થ છે શક્તિ સંકોચાઈ ગઈ. જ્યારે મજા આવે જીવનમાં ત્યારે તમે સમજો તમે પરમાત્માથી જોડાઈ ગયા, જ્યારે કંટાળો આવે તમે સમજો પરમાત્માથી વિમુખ થઈ ગયા. તો ખૂબ મને સારું લાગે પેપરમાં, એટલું સારું લાગે, ને મારી અંદરથી એક રાગ શરૂ થયો, પોતે પોતેના સ્વર શરૂ થયા. અને જો કે કેટલો સમય લે છે એ આખી રચના પ્રગટ થતા, મને આખે આખું ગીત ઉતરી આવ્યું, આખે આખો ગીતનો રાગ ઉતરી આવ્યો. એ રાગ કયો? ઉંબ રે ફકીરુ ભાસાઈ ને બસ પડવારમાં રેશમી મુલક ખુલ્યા કાઈ કે રાજ જુદા ને જુદી બાદશાહી, આ રાજ જુદા ને જુદી બાદશાહી. મિશ્ર શિવરંજની આ આખું ગીત મારામાં ઉતરી આવ્યું, આખું ગીત. હવે આ 10મું ધોરણ, અને આની રચના રશ્મિન, જ્યારે પછી જેમ જેમ હું સુગમ સંગીતમાં ઊંડાણ, સુગમ સંગીતમાં હું કામ કરતો ગયો ગુજરાતી રચનાઓમાં, એમ મને એમ લાગ્યું કે ગુજરાતી રચનાઓ છે, ગુજરાતી સાહિત્ય, એમાં ગેય રચનાઓ સરસ રીતે ગાઈ શકાય એવા રાગ પણ નથી અને એવી રચનાઓ પણ નથી. તો જ્યારે રશ્મિન સાથે મેં આ કામ શરૂ કર્યું તો રશ્મિન મારાથી એકદમ પરિચિત, કારણ કે અમારા બેઉની ઘણી બધી ફ્રિકવન્સી, સંગીતના જે ઇન્ટરેસ્ટ છે એમાં ઘણી બધી એક સરખી, અને એને આખું ખબર પડે કે મને કેવા પ્રકારની રચના જોઈએ. તો એણે આ આખી રચના જે કરી ઉંબરે ફકીર ઉભા સાઈ, એનું મૂળ બેઝ હું તમને કહું, મારા 10મા ધોરણનું ગણિતનું પેપર જ્યાં મને આ રચના પ્રાપ્ત થઈ. એટલા માટે હું કહું કે જો ક્યાંથી ક્યાં શું જોડાયેલું હોય છે એ સ્પષ્ટ કરવા માટે તમને આ ઘટના કહું છું. હું જ્યારે શિક્ષક હતો એ સમય દરમિયાન મેં ગુજરાતી સુગમમાં રસ લેવાનું શરૂ કર્યું, કારણ કે હું જે ખરેખર શિક્ષકમાં ગયો તો એ મને અંદરથી એક રસ એવો હતો કે ભણાવું તો બરાબર, પછી બા સાથે ને ભાઈ સાથે રહેવું એ બરાબર, અને એની સાથે છે ને જેટલી કલાઓમાં મને રસ છે ને એમાં કામ કરવું, સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ, બધી જ કલાઓ. તો મને ત્યારે છે ને મને સુગમ, ગુજરાતી સુગમ એને મેં એક પ્રયોગ તરીકે લીધો કે મારે એમાં કામ કરવું છે. હવે જો કેવી ઘટના બને છે કે મારા સંપર્કમાં ત્યારે પહેલું ગીત આવ્યું, ગઢને હોંકારો તો કાંગરાય દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે, રાણાજી તને ઉંબરે હોંકારો કોણ દેશે, આગે આગેથી એને આવ્યા છે કર્ણ જઈ વાલમ સુને, મીરા જોડશે
હવે તારો મેવાડ મીરા છોડશે. આ રચના મારા હાથમાં આવી, મને કોઈ ગીતને હું અડી ન શકું, એક ગીત મને આ જ ગીતમાં હું ડૂબેલો રહું. અને જ્યાં જ્યાં એ સમય દરમિયાનની જેટલી સ્પર્ધાઓમાં મેં ભાગ લીધો, ગઢને હોકારું, ક્યાંય પણ ગાઉં, આ જ રચના આવી. અને આ રચના જ્યારે મેં કરી, હું જે ગામમાં હતો, એટલું સુંદર વાતાવરણ એનું. એક તો 2000ની વસ્તીવાળું કચ્છની સરહદનું ગામડું, બપોરનું વાતાવરણ, અને એમાં હું આ ગીતમાં ડૂબતો જાઉં, પોતે પોતે આંસુ જાય. અને આ રચના મને એટલી ઊંડાણમાં, મીરા સાથેનો મારો સંબંધ રચાય, હું આખી ઘટના જોઉં આમ, જે આ મીરા સાથેની. અને મને ગુજરાતીમાં જો આટલી ઊંડાણવાળી મને એકે રચના ન લાગી, બીજી કોઈ રચનાને મને અડવાનું. હું એ સમયના જેટલા સુગમના ગ્રુપ હતા, બધે જતો બેસતો ઉઠતો, પણ મને એકે, હું ઉપર છલું એ લોકોની સાથે જોડાઉં ગાઉં, પણ મને હૃદય સ્પર્શી એકે રચના ન લાગે. આ જ રચના મને ગાવી ગમે. પછી એ સમય દરમિયાન છે ને મેં ભાગ લીધો રાજ્યની સ્પર્ધામાં ગાવામાં. તો ત્યારે કચ્છમાં એવું હતું કે ચોક્કસ નામ જ હતું કે આટલા જ જે છોકરાઓ છે એ લોકોનો જ નંબર આવે, કે એ લોકો જ ફર્સ્ટ આવે સુગમમાં. એમાં સૌથી પહેલાં મેં આ રેકોર્ડ તોડી નાખ્યો, એ લોકોનો મેં આ રચના રજૂ કરી, અને ખૂબ બધાને અતિશય ગમી આ રચના. પછી કેવું થાય છે જો, કે રાજ્યકક્ષાની જ્યારે ફાઇનલ સ્પર્ધા છે એમાં હું આ રચના ગાવા માટે જાઉં છું. હવે ત્યારે છે ને મારી પાસે એવી વ્યવસ્થા નહીં, એટલા પૈસાએ નહીં કે ચલો હું કોઈ તબલાવાળાને રોકું કે હાર્મોનિયમવાળાને રોકું, અને ત્યારે એટલું અવેલેબલ પણ નહીં, કારણ કે હું ગામડામાં, ત્યાંથી મારે શહેરમાં જવાનું. પછી જે તબલાવાળા હોય ને હાર્મોનિયમવાળા હોય એને એ સમય અનુકૂળ છે કે નહીં, એવી ઘણી બધી વસ્તુઓ જોડાયેલી હતી. તોય માંડ માંડ એક હાર્મોનિયમવાળો એક તબલાવાળો તૈયાર થઈ ગયા કે અમે આવશું સવારે. એ કેવું, હું સાંજે એ લોકોને ખાલી અમે આમ બજારમાં ઊભા છીએ ને હું એમને સંભળાવું છું કે આ પ્રકારની રચના છે, કે ભલે તમે છૂટા. ને મેં કીધું મને મ્યુઝિક આવવું જોઈએ, એટલે હાર્મોનિયમવાળો તો ખૂબ હોંશિયાર, કારણ કે એણે બધા નવસાદને એના પ્રોગ્રામમાં વગાડેલું હાર્મોનિયમ, એટલે એણે મને કીધું કે ભલે આજ, એટલે મેં એમને કે આ જાતનો તાલ જોઈએ મને. એટલે બેઉ જણ પોતપોતાની, તબલાવાળોને આ બેઉ જણા પોતપોતાની રીતે હોંશિયાર. હવે અમે કોઈ દિવસ અમે પ્રેક્ટિસ જ નથી કરી, ડાયરેક્ટ અમે મળીએ છીએ રાજ્યકક્ષાનો જે સ્પર્ધાનો હોલ છે એમાં મળીએ. હવે મેં રચના ઉપાડી એટલે આ લોકો એકદમ તાનમાં આવી ગયા. રચના શાંત છે, રચના છે તારો મેવાડ મીરા છોડશે, એ રચના એકદમ ભાવાત્મક રચના છે ને, એની ગતિ લય ધીમી છે. હવે આ લોકો આવી ગયા તાનમાં, તાનમાં આવી ગયા એટલે જ્યાં મત 5 મિનિટ નક્કી છે તમારી, 5 મિનિટે બલ્બ થાય લાલ, એટલે સૌથી પહેલાં જેણે રાજ્યની સ્પર્ધા કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો એણે પહેલાં ટાઈમ લિમિટ સાચવવી પડે, કે સમયની બહાર તમે ગયા એટલે સીધા માર્ક તમે ઉડી જ ગયા, આઉટ ઓફ કોમ્પિટિશન જ થઈ ગયું. તમે એકવાર સમયની મર્યાદા ચૂક્યા એટલે ગયા. હવે મેં શરૂ કર્યું, મને ખબર પડી ગઈ કે જે હાર્મોનિયમનો પીસ એકવાર વગાડવાનો હતો તાનમાં ને તાનમાં બે વાર, એટલે ગીત ખૂબ જામ્યું ગીત, પણ લાલ લાઇટ થઈ ગઈ એટલે જે ગીત 5 મિનિટમાં પૂરું થવું જોઈએ એ 7.5-8 મિનિટ સુધી નીકળી ગયું, એટલે બધાને ખબર જ હતી કે હું હરીફાઈમાંથી તો બહારે. એટલે ત્યારે જે સ્પર્ધામાં એ સમયે રેડિયો ડાયરેક્ટર હતા રાજકોટ રેડિયો સ્ટેશનના, એણે ખૂબ વખાણ કર્યા આ રચનાના, કે તમારું રચનાનો ઉપાડ, પણ તમે એ કે હરીફાઈમાં આવો ત્યારે તમારે એટલું તો જોવું જોઈએ ને કે આ હરીફાઈ છે તો આટલા સમયમાં પૂરું થવું જોઈએ, તો તમે આગળ જાઓ, નહીં તો તમે આગળ જઈ જ કેમ શકો, જો તમારે બંધ જ થઈ ગયું આગળ જવાનું. પણ મને આનાથી પહેલાં એવા કેટલાય બનાવોમાંથી હું નીકળી ગયો હતો કે જેમાં મને ખબર હતી કે કોણ મને આ બંધ કરાવે છે, અથવા કોણ ચૂકાવે છે, કોણ મને. અને પછી મેં જોયું કે સમજી લો કે હું આમાં, મારો નંબર આવી ગયો હતો, હું આગળ એક એવા ટ્રેક ઉપર નીકળી ગયો હતો કે જેમાં આ યાત્રા ચાલુ રહેત મારી, કે હું ખોટા એક સુગમના ગ્રુપમાં જાત, પ્રેક્ટિસ કરત, બહિર્મુખી પ્રેક્ટિસ થાત, એનો એટલો બધો મારા જીવનમાં કોઈ રોલ ન હતો. મને તો જે આ ધક્કો હતો ને મને ખબર હતી કે કુદરત આ બારણું બંધ કરશે, બસ ઇનફ, ચલો પાછા નીકળી જાઓ પોતાના કેન્દ્રો ઉપર. અને હું તમને એ સ્પર્ધામાં એ કહું કે જ્યારે લાલ લાઇટ થતી હતી હું મારી અંદર એ જ જોતો હતો, કારણ કે હું આગળે, હું કેટલાય આવા બનાવોમાંથી નીકળી ગયો હતો, હું આગળ કહીશ અલગ અલગ કલાઓ સાથેના જે મારા બનાવ છે એમાં.
તો હું એ જ જોયા કરું કે લાલ લાઇટ મારી અંદર શું થાય છે, કાંઈ નહીં. હું તો તબલાવાળાને અને હાર્મોનિયમવાળાને જોયું, એ લોકોએ જે મજાથી સંગીત આપ્યું છે બસ, એટલે જે ખુશી હતી એ પૂરેપૂરી માણી, નંબર એક બાજુ. પછી આની સાથેના કેટલા કોમેડી બનાવો તમને કહું. હું જ્યારે ઇન્ટરવ્યૂ આપતો સ્કૂલના, તો પહેલો જ મારો ઇન્ટરવ્યૂ, ને મને ખબર પડી ગઈ કે એ સ્કૂલ પાંડુરંગ શાસ્ત્રીને માનતી સ્કૂલ હતી. મને ખબર પડી ગઈ કે આમાં એ લોકો ખાલી મને, મારો તો ખાલી આ ખાલી ઔપચારિકતા જ છે, શિક્ષક આગળથી સિલેક્ટ જ છે. એટલે મેં બેસ્ટ ઇન્ટરવ્યૂ આપ્યો. એમણે મને કીધું, તમે શું માનો છો, ભગવદ્ ગીતાના શ્લોક છોકરાઓ ને પાકા કરાવવા માટે? એટલે મને ખબર હતી કે મારે તો સિલેક્ટ કરવાના જ નથી. મેં કીધું, ના, હું એનાથી વિરોધમાં છું. એટલે બાકી બધાને ખબર હતી કે ના ના, આ તો પાંડુરંગ શાસ્ત્રીની જ સ્કૂલ છે, એટલે તમે એનાથી વિરોધમાં બોલો તો તમે થાવ જ નહીં સિલેક્ટ. ને મને ખબર જ હતી કે હું બોલીશ તરફેણમાં તો હું સિલેક્ટ નથી જ. તો મેં બહુ સરસ એ લોકોને જે મારે કહેવાના હતા એજ્યુકેશનના પોઈન્ટ, મારે આની સાથે કોઈ લેવા દેવાના, મેં એમને એમ કીધું, ધર્મનું શિક્ષણ છે ને એ ગોખાવા ઉપર જો જતું હોય તો બહુ પ્રાઇમરી શિક્ષણ છે. છોકરાઓ જેમ કે છોકરાઓની જે ઓરિજિનાલિટી છે એ પ્રગટ થવી જોઈએ. આપણે થોપાવું ન જોઈએ આ ઉંમરમાં. હું એમ કહું છું કે આ ઉંમરમાં તમે છોકરાઓને બહારથી થોપશો તો એ સંકુચિત થઈ જશે છેક સુધી. એ બીજા ધર્મના જે રહસ્યો છે, બીજા ધર્મનો જે રસ છે, અનેક બુદ્ધ પુરુષ થઈ ગયા, કૃષ્ણ નથી થયા ખાલી એક આ પૃથ્વી ઉપર, અનેક જીવનનો રસ માણ્યો અને અનેક જણે અમૃત આપ્યું આ પૃથ્વીને, એ અમૃત નહીં પી શકે આ લોકો. જો યોગ્ય દિશામાં આપણે છોકરાઓને ધર્મનું શિક્ષણ આપવામાં ના આવે તો એ સંકુચિત થઈ જાય. તો એ રીતે આ લોકોને જે ઇન્ટરવ્યૂમાં બેઠા હતા એ શિક્ષકો મારાથી ઘણી બધી રીતે બહુ ઊંડાણમાં ગયા. કારણ કે મને પછી ઇન્ટરવ્યૂનો બીક તો હતો નહીં કે ચલો આમાં હું સિલેક્ટ તો છું નહીં, તો મેં આરામથી ઇન્ટરવ્યૂ આપ્યો. પછી એમાં એક બહુ સરસ ઘટના બની. મને એ લોકોએ ખાલી જે મેં એપ્લિકેશન આપી તેમાં બધા રસ લખ્યા હતા, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત, દક્ષિણ ભારતીય, કારણ કે એપ્લિકેશનમાં તો બધા આપણે પોતપોતાનું સારું જ લખ્યું, શાસ્ત્રીય નૃત્ય, એમાં કથક, ભરતનાટ્યમ, કુછ. એમાં એણે પહેલાં મને ખાલી એટલું જ પૂછ્યું કે તમને સુગમમાં રસ છે? મેં એ કાંઈ નહીં, મેં સીધું શરૂ કર્યું, ગઢને હો એકદમ. એટલે બહારે આખી લોબીમાં જે બધા ઊભા હતા ને બધા ઇન્ટરવ્યૂમાં, કે અચાનક થયું શું, સાયન્સ ટીચરનો ઇન્ટરવ્યૂ? અને મેં ક્યાં સુધી ઓલા બધા કે બસ બસ બસ, પણ મારે આલાપ કરવો હતો. એનો એક આલાપ છે, કિન ખાબી પર, કિન ખાબી પરવે, ઓ જ્યાં સુધી આ આલાપ ના આવે હું બંધ જ નતો. એ કે બસ બસ, અમે તો ખાલી તમને એટલું જ પૂછતા હતા. જ્યારે હું કોલેજમાં હતો ને, કોલેજમાં એકે સ્પર્ધા છોડું નહીં, એટલે મને જ્યારે ફ્લ્યુટ ઉપર કમાન્ડ આવી ગયો બધા જ સૂર હું વગાડીશું, તો મેં રશ્મિને કીધું કે હવે મારે ટાગોર હોલમાં પ્રોગ્રામ આપ. મને મેં કીધું જોજે તું, એવું થયું રાજ્યકક્ષાની સ્પર્ધા આવી, મેં બેઉમાં ફોર્મ ભર્યું, સુગમ સંગીતમાં ફ્લ્યુટ. એ સમયમાં રાજ્યમાં કોઈ ફ્લ્યુટિસ્ટ નહીં, બીજી બધા સિતારમાં ખરા, મેન્ડોલિન, પણ ફ્લ્યુટિસ્ટ કોઈ નહીં. એટલે હું સીધો અમદાવાદ ઝોનમાંથી પહેલી સ્પર્ધા આવી ટાગોર હોલ. ત્યારે હું કોલેજમાં, એટલે એવા પૈસા એ નહીં. તો અમે છે ને, એટલે મારા બીજા મિત્રોને અમે એક એકને શોધી આવ્યા જે આમ ચીલા ચાલુ વગાડતા હોય તબલા. મેં કીધું કોઈ તો જોઈશે તબલાવાળું, કમસે કમ થોડોક ઠેકો જોઈએ તો હું વગાડી શકું. સવારનો સમય 7 વાગ્યાનો આ ટાગોર હોલમાં સ્પર્ધા મારી. હવે એને જેમ તમે તૈયાર કર્યું કે ના તું વગાડજે, એ મારી સાથે આવે. પછી એને એવો શોખ મને કે મારે સવારના નાસ્તો કરવો પડશે, લીધો. ત્યારે હવે એને કરાવવો જ પડે નાસ્તો. એણે તો સવારે ગોટા ભજીયા બસ. મેં કીધું આ મારી સ્પર્ધા ન ચૂકાવે તો સારું, માંડ માંડ. તો એને મેં કીધું તું જેટલું. પછી એના ઉપર 2-3 પાન નાખ્યા, તબલા લઈ, તબલા એ પાછા, કારણ કે એનું તો એકદમ વટ કે
તબલા અમારા હાથમાં, એ લ્યુના ઉપર આગળ, અમે પાછળ, મારા બીજા એક બે મિત્ર, અમે ગયા સ્પર્ધા, બેઉ સાથે, સુગમ સંગીતની સાથે સ્પર્ધા અને ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એની બેઉ ભેગી હતી. પેલા સુગમ, એમાં મેં રજૂ કરી. મને તો એ જ મજા આવી કે ચલો ટાગોર હોલમાં, અને મારી સામે બધા સંગીત વિશારદ એમના ગુરુ સાથે હાજર, અને હું જે કહું ને, મને ત્યારે મારું હાર્મોનિયમ મારું કેવું એ હું તમને કહું. મેં ત્યારે અનૂપ જલોટાની એક ગઝલ પસંદ કરી હતી, એટલા માટે કે એનું હાર્મોનિયમમાં સેટ થતું હતું સુર. ને મારું હાર્મોનિયમ કેવું, જ્યારે હું ગાઉં ને ત્યારે મને એક જણાએ શીખડાવ્યું હતું કે બે સ્વર ઉપર આંગળા રાખવાના, એટલે ઈશ્વરના બેઝ ઉપર મારા આંગળા રહે ને હું વગાડ. પછી મ્યુઝિકનો એક પીસ હતો, એ મ્યુઝિકનો પીસ મને આવડે એટલે ત્રણ એના ટ્રાન્ઝા હતા, એ ત્રણેય ટ્રાન્ઝામાં હું એક જ વગાડું, વરી પાછું આવે ત્યારે આવો આવો. આખી સ્પર્ધામાં હું એક જ એમ, જે મને મજા આવતી હતી ને મને જોવાને, બાકી મારી સામે બધા જે સુગમ સંગીતના ધુરંધરો, એમ કે આમ જેણે રેડિયોમાં પ્રોગ્રામ આપ્યા હોય, સિલેક્ટ થયા હોય, એ જ હતા આર્ટિસ્ટ, એ બધા મારી સાથે કોમ્પિટિશનમાં, મારી આ સ્પર્ધામાં. અને આ મારો તબલાવાળો, એમાં એક દાયું કે બાયું બેમાંથી એકનો તો અવાજ જ ના આવે. હવે આ ઘટના છે ને, માત્ર અહીંયા પૂરી નથી થતી, કારણ કે મેં એને ભજીયા ખવડાવ્યા હતા, ગોટા ખવડા, એણે લગભગ જેટલું ફરસાણ હતું એ લારી ઉપર બધું ખાઈ. પછી શરૂ થઈ ફ્લ્યુટ. હવે ત્યાંના જે બધા હતા એ મારાથી બહુ પ્રભાવિત થઈ ગયા. જોજો તમે, મારો પહેલો પ્રોગ્રામ ફ્લ્યુટનો, કે જ્યારે હું પ્રથમ સમય હું મોટા હોલની અંદર આપું છું કાર્યક્રમ ફ્લ્યુટ ટુ એ સ્પર્ધામાં, તો ત્યાં મોટા સંગીતકારો હતા. મને કે તમે કયો રાગ વગાડવાનો ફ્લ્યુટ ઉપર? મેં કીધું આભોગી. મેં તો નહોય લાગી કે આમ સામાન્ય રીતે બધા જે સ્પર્ધામાં પસંદ કરે વૈરવી હોય કે એ જાતના બધા રાગ હતા, એટલે બધા આમ કોમન કોમન રાગવાળા જ હતા, કે સિતાર હોય તો સિતારમાં ત્રણ જણા વૈરવી વગાડે હોય, કે કિરવાણી વગાડ્યો હોય તો એવા ત્રણ ચાર જણા એકનો એક રાગવાળા. એકમાત્ર હું એવો, કારણ કે આભોગી છે ને એ દક્ષિણ ભારતનો રાગ આભોગી, અને મને એનું કયું ગીત ગમે એ હું તમને કહું. એ કેવી જાતની જૂની રચના છે જેનું હજી મને ફિલ્મનું નામ નથી મળ્યું. આનું કદાચ સો સાલ પહેલે એવી જાતનું એક ફિલ્મ છે, અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત છે. આ રચના બહુ સુંદર છે. એક ઋતુ આય એક ઋતુ જાય, અહીંયાથી આ ગીત ઉપડે છે, ભટિયારમાં છે. એક ઋતુ આય એક ઋતુ જાય, દીપ જલાય દીપ બુજાય, કભી હસાય કભી રુલાય. પછી આ ગીત બહુ જ સુંદર છે. આમાં આને કહેવાય રાગ માલિકા, આટલું પૂરું થાય છે. પછી લતા ઉપાડે છે આ રચના જે આભોગી રાગમાં છે. જીયા નાહી લાગે કા કરું સજના, જીયા નાહી લાગે કા કરું સજના, તુમ બિન સુના લાગે અંગના જીયા. આ મને બહુ જ હૃદય સ્પર્શી. અને મેં છે ને ખાલી મજાક માટે નહીં, પણ મેં આભોગી રાગ બહુ જ ઘૂંટ્યો હતો, મને અંદરથી બહુ જ ભાવાત્મક એકતા આ રાગ સાથે, એટલે આ રાગ મેં ઘૂંટ્યો પણ બહુ જ હતો, કે ખૂબ આમ પ્રેમથી આ રાગ મારી સાથે પ્રગટ થતો મારામાંથી. પણ ઘટના કેવી બને, અત્યારે 10-11 મિનિટનો સમય હોય, એમાં રચ આખો રાગનો વિસ્તાર, ને પછી તીન તાલ ઉપરની બંદિશ લેવાની હોય, એ મેં સરસ પ્રેક્ટિસ કરી હતી. આમ મોટી ફ્લ્યુટ, એમાં શ્વાસે બહુ જોઈએ. હવે મારો તબલાવાળો છે, એણે તો એકદમ પેટ ભરેલું, સવારના જ ગોટા ભજ્યા બરાબર. હવે એણે શરૂ થયો એનો વિસ્ફોટ. અમે બે જ જણા હતા સ્ટેજ ઉપર, એટલે જે પ્રકારનું વાતાવરણ સર્જાયું સ્ટેજ ઉપર, તો બે જણા હતા તો મને ખબર હોય કે આ હું નથી તો આ એ જોઈ શકે, એ મારી સામે જોઈ જ નહીં, ઓડિયન્સ સામે. હવે ફ્લ્યુટમાં શ્વાસ જોઈએ,
तो हूँ ट्राई करूँ कि मारा थी श्वास लेवाए, पर श्वास कोई रीते लेवाए के कोई रीते वच्चे वच्चे जे थोड़ो सामान्य गैप आवे ने माँ उत्ते थोड़ा सूर वगाड़, बाकी एने छेक सुधी 10 मिनिट एने बाकी न राख्यू कि नाक में बीजो कोई सुगंध जवी न जोईए। એટલે આખે આખો જે મારો રાગ હતો એટલે ત્યાં જે મારું જે સૌથી સરસ ઘટના બની શું થઈ, સેલ્ફ ઓબ્ઝર્વેશન, કારણ કે આખો હોલ ભરેલો બધા સંગીત વિદ્વાનો, એની વચ્ચે એક તો માંડ માંડ હું તૈયાર કરીને આવું છું, ત્યાં પરમાત્માએ જે મારી સાથે તબલાવાળા મોકલ્યા એમણે જે રીતે મને ત્યાં રોક્યો છે કે તમારે આવી હરીફાઈમાં પૂરતું જાણ્યા વગર ભાગ લેવાનો જ નથી, આ ભોગી વગાડવાનો જ નથી, તન જ વાગ્યો એમ, અને હું એની સામે, અને છેક સુધી એણે કબૂલ્યું નહીં કે ના આ ઘટના મારા દ્વારા, એણે અડગ જ રહ્યો કે ના, અને જે જે ત્યાં મારી અંદર જે સ્પષ્ટ થઈ વાત મારી અંદર, ત્યારે સૌથી પહેલી જે ઘટના છે એ મારી કે જો શરીર છે, શરીર તો જેણે આધ્યાત્મમાં જેટલું ઊંડાણમાં જવું છે, જે આજે હું તમને કહું નાભિકેન્દ્ર શુદ્ધ હોવું જોઈએ, એનું કારણ એની જે મૂળ ઘટના છે જેમાં મને જ્ઞાન પ્રાપ્ત થયું એ આ કે જેટલું તમારે આધ્યાત્મના ઊંડાણમાં જવું છે, બરાબર, દુઃખ પીડા સંતાપથી ઉપર ઉઠવું છે, જેણે હતાશા નિરાશા હરીફાઈઓ અરિહંત દશામાં જેણે પહોંચવું છે એનું નાભિ કેન્દ્ર સૌથી પહેલાં શુદ્ધ હોવું જોઈએ, એ પહેલું જ્ઞાન મને સ્ટેજ ઉપર પ્રગટ થયું એકા. સેકન્ડ જે હું ત્યાં જોઉં છું એ આખું હરીફાઈનું માહોલ કે જેમાં હું બરાબર જોઉં છું કે હવે હું મારું ઓબ્ઝર્વેશન કરું છું કે જો મારી ફ્લ્યુટ બરાબર વાગી ગઈ હોત તો આ લોકો મને શું કહે અથવા મારો કેવી પ્રશંસા કરત, એવું મારી અંદર કેટલું કેટલું આવે છે એ સમયે જે 10 મિનિટ હું ત્યાં જ રહ્યો, એમની કે હું સ્ટેજ છોડી દઉં, એટલે બધાને એમ થયું કે કદાચ રાગ ભૂલી ગયા છે, કારણ કે કોઈને એ તો ખબર નહીં, આવું તો કહેવાય નહીં કે આગળ, બધાને એમ થયું કે સૂર ભૂલી ગયા છે કે નથી બરાબર બેઠું, સંગીત એટલે પ્રગટ નથી કરતા, પણ 10 મિનિટ જ્યાં સુધી લાલ લાઇટ નથી, લાલ લાઇટ આખી પૂરી થઈ પછી જ મેં સ્ટેજ છોડી, ત્યાં સુધી મેં જે મારું કામ કર્યું એ સેલ્ફ ઓબ્ઝર્વેશન, અને હું નાનો હતો ને ત્યારે હું આ જ કરતો, હું સ્પર્ધાઓમાં ભાગ લઉં, સ્પર્ધામાં આખું જે ઇન્ટરેસ્ટિંગ કેસ હોય ને મારા માટે એ ભય ફિયર કે જ્યારે આખું ઓડિયન્સ ભરાયેલું છે, તમે એની સામે જઈને ઊભા રહ્યો છો, બોલવાનું છે, ગાવાનું છે, વગાડવાનું છે, ત્યારે હું સૌથી પહેલાં એ જોઉં કે શરીરમાં પગ ધ્રુજે કેટલા છે, કંપન ઓટોમેટિક થાય, જે કથક છે એમ ને એમ ઊભા ઊભા થાય, વક્તૃત્વ સ્પર્ધા હોય તો ઊભા ઊભા કથક થાય, ને શું થાય કે જ્યારે હું નાનો હતો ને ત્યારે અમે ચડ્ડી પહેરતા સ્કૂલમાં, બરાબર, પછી મારી હાઇટ વધારે એટલે પગે લાંબા, એટલે છોકરાઓ છે ને બરાબર જોઈએ કે હા પગ ધ્રુજે, એટલે છોકરાઓનું ધ્યાન હોય ને પગ ઉપર હોય ને મારું અંદરથી જોતો હું કે હા પગ ધ્રુજે, એટલે જે ભય પેદા થાય એની મારી એટલી પ્રેક્ટિસ કે મને હું આખ આરામથી ઓડિયન્સમાં એક એકનું મોઢું જોઉં, કારણ કે હવે તો બીજું કાંઈક કરવાનું, એટલે આરામથી ઓડિયન્સ જોઉં, અને આખે આખું જે 10 મિનિટ છે એ મારી ખૂબ શાંતિથી મેં પસાર કરી. એટલે તમે કોઈ પણ રસ્તા ઉપરથી જ્યારે પરમાત્મા એટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે, કોઈ પણ રસ્તા ઉપરથી તમે કામ કરતા હો તો પરમાત્મા રસપ્રદ છે, એ એવા એવા બનાવોથી પ્રગટ થઈને તમને જ્ઞાનના દ્વાર ખોલી દેશે તમારા માટે. એટલા માટે હું તમને હંમેશા કહીશ કે જો આખો દિવસ છે ને તમે હાથમાંથી જવા ન દો, નાનામાં નાની ઘટના કેમ એમ છે કે તમને તમારું એક જણ, તમારે આસન પાથરવું છે, એક જણ તમારું અપમાન કરે, તમારું આસન લઈ લે છે, હવે ઘટના આવી છે, હવે ઘટના સામાન્ય જ તમારા હાથમાં છે કે આને આમાંથી મહારત્ન પ્રાપ્ત કેમ કરી લેવું, એ આપણા હાથમાં છે, કારણ કે પરમાત્મા બહાર નથી, પરમાત્મા અંદર છે, આપણી અંદર પ્રતિપલ હાજર છે. તો આપણે એક એક ઘટના નો આપણે કેમ ઉપયોગ કરીએ છીએ એના ઉપર આપણા આધ્યાત્મની ગતિ, એના ઉપર આપણા ધર્મની ગતિનો સંબંધ છે. પરમાત્માના દિવ્ય અનંત રહસ્યમય સ્વરૂપને સમજવા સ્વીકારવા આપણે સૌ સમર્થ બનીએ. આ પૃથ્વી ઉપર, મૃત્યુ લોક ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ,
ઈ ભાવના સાથે, ઈ પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું.